મજામાં આજે આપણે કરવાના છીએ ધોરણ 4 વિષય ગણિત. એમાં છે પ્રકરણ 9 અડધું અને પાન. તો જુઓ બાળકો, એમાં આપણે પાના નંબર 22 સુધી કરાવી ચૂક્યા છીએ. આજે કરવાનું છે પાના નંબર 23. તો બાળકો, તમે બધા જ લોકો સ્વાધ્યાય પોથી ખોલીને બેસજો અને પાના નંબર 23 બરાબર, આજે એમાં આપણે દાખલા કરવાના છે. એટલે બધા જ બાળકો છે ને, મારી સાથે સાથે દાખલા લખજો. જો મારી સાથે સાથે કરશો ને તો જ તમને આવડશે અને જલ્દી યાદ રહી જશે, બરાબર ને. હું અહીંયા બધી જ વસ્તુ 2 વખત રિવિઝન કરું છું, બરાબર. એટલે એ તમે ખાસ ધ્યાન રાખજો. મેં સ્વાધ્યાય પોથીમાં તો આમાં પેજમાં પુરાવેલા જ છે, એ તમને અહીંયા બતાવશે, પણ સાથે સાથે ગણતરી પણ કરતી જાઓ છું એટલે એ જવાબ કેમ આવ્યા એની તમને માહિતી મળે. સારું બાળકો, હવે આપણે બધાએ કાઢી પાના નંબર 23. તો જુઓ બાળકો, પાના નંબર 22માં આપણે 15મો પ્રશ્ન હતો, સવાલના જવાબ લખો. એની અંદર આપણે 4 પ્રશ્નો કરી ચૂક્યા છીએ. હવે આપણે આવ્યા પાના નંબર 23. પાના નંબર 23ની અંદર છે પ્રશ્ન 5માં. હવે એમાં શું કહ્યું છે, 4 લીટર દૂધનો 3/4 ભાગ એટલે કેટલો ભાગ. સૌથી પહેલાં રકમ લખવાની આપી હોય ત્યારે આપણે નીચે અંડરલાઈન કરી નાખવાની. આપણને કેટલા કીધા છે, 4 લીટર દૂધ અને એનો 3/4 ભાગ કહ્યો છે. તો જુઓ બાળકો, હવે આપણે એનો 3/4 ભાગ કેટલો થાય એ શોધવાનો છે. તો આપણે આવી રીતના કરશું. તો જુઓ, 4000 × 3/4 બરાબર. તો 4 × 1 = 4, અહીંયા 4000 આવશે એટલે અહીંયા 1000 થઈ જાય, બરાબર. તો હવે આ 3 × 1000 કરવાના એટલે અહીંયા બરાબર જવાબ આવે 3000. તો 4 લીટર દૂધનો 3/4 ભાગ એટલે 3000 જવાબ આવે. જો અહીંયા મેં લખેલો છે આ દાખલો, તમે બધા જ લોકો તમારી સ્વાધ્યાય પોથીમાં કરજો, બરાબર ને. દેખાય છે ને અહીંયા 4000 × 3/4 એટલે 4 × 4ને આપણે ભાંગવાના, બરાબર. આ 4 × 1 = 4 બરાબર, ઉપર 1000 આવ્યા, એને 3 × 3 એટલે 3000 આપણો જવાબ આવ્યો. હવે ત્યાર પછીનો છે પ્રશ્ન 6. પ્રશ્ન 6માં આપણને પૂછ્યું છે, 1 વર્ગખંડમાં 44 વિદ્યાર્થીઓ છે, તો તેમાંથી 3/4 વિદ્યાર્થીઓ છોકરા છે, તો વર્ગખંડમાં છોકરીઓની સંખ્યા કેટલી હશે. તો આમાં શું છે કે વર્ગખંડની અંદર આપણે કેટલા કીધા છે, 44 બરાબર, અને 3/4 છોકરા છે, અને હવે આપણે શોધવાની છે છોકરીઓની કિંમત, બરાબર. 44 છોકરા છે, 3/4 બરાબર છોકરા, તો હવે છોકરીની કિંમત કેટલી એ આપણે શોધવા માટે પદ મૂકવાનું છે. કેવી રીતના, તો જો આવી રીતના 44 × 3/4. તો હવે એને કરશું 4 × 1 = 4, 4 × 4 = 4, 11 × 4 = 44 ને 11 × 13 બરાબર અહીંયા 33 જવાબ આવે. એ 33 હું અહીંયા નીચે લખું છું, બરાબર. તો તમે બાજુમાં લખજો. તો આ દાખલો આવી રીતના કરવાનો છે, જો અહીંયા મેં કરેલો છે તમે લખજો. હવે ત્યાર બધી વાત છે પ્રશ્ન 7નો. પ્રશ્ન 7ની અંદર શું કહ્યું છે કે 1 ખોખામાં 84 લખોટી છે. કેટલી લખોટી છે, 84. તેમાંથી 1/4 લખોટી લાલ રંગની છે, તો લાલ રંગની લખોટીઓ કેટલી હશે
युक्ति आपणे आमां शोधवानुं छे। तो हवे आमां आपणे पद मूकशुं 84 84 गुणा 1/4 तो 4 2 8 4 1 4 એટલે 21 જવાબ આવ્યો। અહીંયા 21 × 1 એ બરાબર 21। આ જવાબ આપણે જો અહીંયા મેં કર્યો છે એમ તમારે લખવાનું છે। હવે ત્યારબાદનો પ્રશ્ન છે 8મો। પ્રશ્ન 8ની અંદર આપણને શું કીધું છે કે બ્રિજેશે 2 રૂપિયાની પેન્સિલ ખરીદવી છે। તેણે દુકાનદારને 1 રૂપિયાનો 1 સિક્કો અને 1/2 રૂપિયાનો 1 સિક્કો આપ્યો અને 1/4 રૂપિયાનો 1 સિક્કો આપ્યો। શું બ્રિજેશ ચૂકવેલી રકમ પેન્સિલ ખરીદવા પૂરતી છે? તો જો સૌથી પહેલાં તો આમાં આપણને શું કીધું છે કે બ્રિજેશને પેન્સિલ કેટલાની ખરીદવાની છે? 2 રૂપિયાની, બરાબર 2 રૂપિયાની પેન્સિલ। પેન્સિલ બરાબર, હવે એમાં શું કીધું છે કે તેણે દુકાનદારને 1 રૂપિયાનો સિક્કો, કેટલાનો? 1 રૂપિયાનો સિક્કો। પછી શું કીધું? 1/2 રૂપિયાનો સિક્કો, અડધો એટલે 50 પૈસા, બરાબર ને? 1/2 રૂપિયાનો સિક્કો અને 1/4 રૂપિયાનો સિક્કો, એટલે એમાં 1/4 એટલે આપણે 1 રૂપિયોને બીજા એણે 25 પૈસા ચૂકવા, બરાબર। તો હવે આ પૂરતી છે કે નહીં? તો એને આપણે આવી રીતના કાઉન્ટ કરવાનું છે, 5 × 5, 5 × 2 = 7 અને અહીંયા આવશે, જો અહીંયા મેં ગણતરી કરેલી છે તમને દેખાશે કે 1 વત્તા 0 50 પૈસા અને બીજા 25 પૈસા, 3/4 એટલે 1/4 એટલે બીજા 25 પૈસા, તો 1 ને 50 પૈસા વત્તા 25 પૈસા બરાબર 1 ને 75 પૈસા જવાબ આવશે। એટલે પેન્સિલના કિંમત કેટલી છે? 2 રૂપિયા છે। પેન્સિલની કિંમત કેટલી છે? 2 રૂપિયા, પણ બ્રિજેશ પાસે કેટલા છે? 1 ને 75 પૈસા, એટલે પૂરતી નથી। ત્યાર પછીનો પ્રશ્ન છે 9મો। હવે પ્રશ્ન 9માં શું કીધું છે? મિહિરે સોમવારે તેનું 1/2 ગૃહકાર્ય કર્યું અને મંગળવારે 1/4 ગૃહકાર્યું, તો તેણે 2 દિવસમાં કુલ કેટલું ગૃહકાર્ય કર્યું, કેટલા ભાગનું કર્યું? તો જો આમાં મેં 4 દ્વારા સમજાવ્યું છે ને તમને, રકમમાં આમાંય લખ્યું છે કે પહેલા દિવસે 1/2 એટલે 1/2, પછી બીજા દિવસે કેટલું કીધું? 1/4 એટલે કેટલું થયું? 1/4, બરાબર। તો હવે એમાં કેવી રીતના થાય કે 1/4 આમાંય અમે તમને કરીને બતાડ્યું છે, જો અહીંયા સર્કલ, બરાબર, પહેલા દિવસે 1/2, પહેલા દિવસે 1/2, આ 1/2 હોમવર્ક કર્યું અને બીજા દિવસે 1/4, એટલે આનો જવાબ શું થયો? 3/4 જવાબ આવે કે તેણે 3/4 ગૃહકાર્ય કર્યું। જો મેં અહીંયા ઉદાહરણ દ્વારા સમજાવેલી છે કે આ 1/2 પહેલા દિવસે કરેલું છે અને પહેલા દિવસે એણે 1/2 ગૃહકાર્ય કર્યું છે અને બીજા દિવસે એણે 1/4, એટલે 3/4 જવાબ આવશે। હવે બાળકો પાના નંબર 24, તો પાના નંબર 24માં શું કીધું છે કે એક કુટુંબ 24 કિગ્રા ચોખામાંથી 1 અઠવાડિયામાં 3/4 ભાગના ચોખા વપરાયા, તો હવે કેટલા કિલોગ્રામ ચોખા બાકી રહ્યા? તો જો શું કીધું છે કે 24, આ પહેલાં આપણે રકમ નીચે અંડરલાઇન કરી નાખશું, 24 કિગ્રા ચોખામાંથી અઠવાડિયાની અંદર 3/4 ચોખા વપરાણા છે, તો હવે અહીંયા આપણે પહેલાં લખશું 24 × 3/4, બરાબર। હવે આને ભાંગવાના, તો 4 × 6 = 24 અને 6 × 6 = 18, તો આનો જવાબ આવશે કે 18 કિલોગ્રામ ચોખા તેની પાસે બાકી રહ્યા, બરાબર।
હવે ત્યાર પછીનો પ્રશ્ન છે 11મો, 440 રૂપિયાનો એક ચતુર્થાંશ ભાગ એટલે કેટલા રૂપિયા? બરાબર, તો હવે જો અહીંયા લખવાના 440 × 1/4 એટલે 4 × 1 = 4 અને 4 × 2 = 40 એટલે 110 ને એક સાથે ગુણીએ એટલે બરાબર 110 જવાબ આવે. હવે ત્યારબાદ છે 16મો દાખલો. 16માં દાખલામાં આપણને શું કીધું છે કે નીચે આપેલા કોષ્ટકની વિગત પરથી પ્રશ્નના જવાબ લખો. બરાબર, તો હવે અહીંયા આપણે કોષ્ટક પરથી પ્રશ્નના જવાબ લખશું. તો પહેલો છે, અહીંયા જુઓ પહેલો દાખલો છે, એક દુત્યાંશ કિગ્રા ટમેટાની કિંમત કેટલી થાય? તો આપણને પહેલાં તો ટમેટાની કિંમત કેટલી કીધી છે? 8 રૂપિયા. બરાબર, તો એ અહીંયા આપણે લખવાના છે 8 કિલોગ્રામ ટમેટાં. હવે આપણને કીધી છે કેટલી? 1/2, તો એને ગુણ્યા 1/2. બરાબર, હવે આ બેને આપણે ભાગાકાર કરવાનો છે. તો બે ચોક 8, 4 × 1 = 4, તો જવાબ આવશે 4 રૂપિયા કિંમત થાય. અને બીજી રીતના જોઈએ તો ટમેટાનો ભાવ કેટલો છે? 8 રૂપિયા, તો 8 ના 1/2 કેટલા થયા? 4 થયા કે નહીં? બરાબર ને, તો આમ 1/2 ટમેટાની કિંમત 4 રૂપિયા થઈ. હવે છે દાખલો બીજો, તો 3/4 કિગ્રા બટેટાની કિંમત કેટલી? તો અહીંયા જુઓ બટેટાની કિંમત કેટલી આપી છે? 12 રૂપિયા. બરાબર, અને આપણને 3/4ની કિંમત પૂછી છે. તો 4 × 3 = 12 અને આ 3 ને આ 3નો ગુણાકાર કરવાનો એટલે જવાબ આવશે 9. તો 3/4 બટેટાની કિંમત 9 રૂપિયા થાય. તમે આમ આખી વિગત લખજો, મારા અહીંયા સ્પેસ નથી એટલે નથી લખી, જો તમે નહીં લખો ને તો માર કપાઈ જશે. માટે બધા લોકોએ આ વિગત ખાસ લખવાની છે કે 9 રૂપિયા બટેટાની કિંમત થાય. હવે ત્યારબાદ છે પાના નંબર 25. તો પાના નંબર 25માં શું કીધું છે કે 3/4 કિગ્રા ગાજરની કિંમત કેટલી થાય? તો જો ગાજરની કિંમત આપણને કેટલી કીધી છે? 16 રૂપિયા. બરાબર, હવે અહીંયા 16 રૂપિયા ગુણ્યા 3/4ની આપણને શોધવાની કહ્યું છે. તો એમાં જો 4 × 4 = 16, 4 × 3 = 12 જવાબ આવે. તો 3/4 કિગ્રા ગાજરની કિંમત 12 રૂપિયા થાય. અહીંયા મેં લખ્યું છે 4. બરાબર, હવે ત્યાર પછીનો પ્રશ્ન છે 4થો. હવે પ્રશ્ન 4થાની અંદર છે ને આપણે 2 દાખલા કરવાના છે. એમાં આપણે પહેલાં કરશું કે કોની કિંમત વધુ થશે, 1/2 કિગ્રા ડુંગળીની કે 1/4 કિગ્રા ગાજરની? તો જુઓ સૌથી પહેલાં આપણને ડુંગળીની કિંમત જોઈએ. તો ડુંગળીની કિંમત છે ને તમે લોકો પાના નંબર 24 ઉપર જુઓ કેટલી આપી છે? 10 રૂપિયા. હવે એની કેટલી કીધી છે આપણને? 1/2 પૂછ્યું છે ને અહીંયા, તો અહીંયા આપણે 1/2 કરશું. તો 2 × 5 = 10 અને 5 × 1 = 5, આ થઈ ડુંગળીની કિંમત. અને હવે શેની કીધી છે? ગાજરની. તો ગાજરની કિંમત પાના નંબર 24માં ગાજરની કિંમત જુઓ તો 16 રૂપિયા છે. તો 16 × 1/4 ગાજર આપણને કીધા છે. તો 4 × 4 = 16. બરાબર, અહીંયા જવાબ આવ્યો 4. તો જુઓ કોની કિંમત વધારે છે? બરાબર, તો જવાબ છે ડુંગળીની, કારણ કે 5 રૂપિયા છે ને અહીંયા 4 રૂપિયા ગાજરની છે, 1 રૂપિયો વધારે છે એટલે ડુંગળીની કિંમત છે 5 રૂપિયા છે, 1 રૂપિયો વધારે. હવે ત્યારબાદ છે પ્રશ્ન 5મો. પ્રશ્ન 5માં એ પૂછે 3 કિગ્રા કોળાની કિંમત કેટલી થાય? તો કોળાની કિંમત આપણે જોવાની છે, આપણને કેટલી આપી છે? 4 રૂપિયા. અને 3/4ની પૂછી છે, તો એને ગુણ્યા 3/4, તો 4 × 1 = 4
ગુણ્યા ત્રણ એકા ત્રણ, તો 3 રૂપિયા કિંમત ઓળાની થાય. બરાબર. હવે ત્યારબાદ છે છઠ્ઠો દાખલો. તો છઠ્ઠા દાખલાની અંદર જોઈએ કે કોની કિંમત ઓછી થશે, 3/4 કિગ્રા ટમેટાની કે 1 કિલોગ્રામ કોળાની. તો અહીંયા આપણને જો મેં લખ્યું છે ટમેટાની કિંમત 8 રૂપિયા, બરાબર, અને કોળાની 4 રૂપિયા. તો સૌથી પહેલાં આપણે ટમેટાની કરીએ, તો અહીંયા કરશું 3/4 × 8. તો 4 × 2 = 8 ને 3 × 2 = 6, બરાબર. હવે એવી રીતના આપણે કોળાનું કીધું છે, તો કોળાની કિંમત 1 કિલોગ્રામ કોળાની કિંમત કેટલી છે, તો જો અહીંયા આપણને પૂછે 4 રૂપિયા, બરાબર. કોળાની કિંમત 4 રૂપિયા કીધી. હવે આ 6 રૂપિયા છે એમાંથી આપણે 4 બાદ કરશું. તો જો 2 બાદ કરવાના, કોળાની કિંમત 2 રૂપિયા આવી ને એટલા માટે 2 બાદ કરી, તો કેટલા આવે, 4 રૂપિયા, બરાબર. જુઓ બાળકો, દાખલો છઠ્ઠો છે, કોની કિંમત ઓછી થશે એ આપણે ફરી કરશું, કારણ કે આગળના દાખલામાં થોડીક મિસ્ટેક થઈ ગઈ છે માટે. તો જુઓ દાખલો છઠ્ઠો ફરીથી કરીએ આપણે, કે કોની કિંમત ઓછી થશે, 3/4 કિગ્રા ટમેટાની કે 1 કિલોગ્રામ કોળાની. તો અહીંયા આપણને ટમેટાની કિંમત કેટલી આપી છે, 8, અને કોળાની 4. હવે આપણે લખવાનું છે, પહેલાં ટમેટાની કિંમત શોધવાની છે. તો 3/4 ટમેટા અને 3/4 ભાગ આપણને ટમેટાનું કીધું છે એને ગુણીને આપણે 8 કરશું. તો 4 × 2 = 8 અને 3 × 2 = 6. તો હવે 1 કિલોગ્રામ કોળાની કિંમત કેટલી આપી છે આપણને, જો અહીંયા 4 રૂપિયા. તો કિંમત કોની વધારે થઈ, ટમેટાની. શું કામ કે ટમેટાની કિંમત છે 6 રૂપિયા, બરાબર. તો એ તમારે અહીંયા લખવાની છે. આ દાખલો તમે ફરીને એક વખત ધ્યાનથી જોજો, થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી એટલે મેં ફરીથી રિવિઝન કરાવ્યો છે. ટમેટાની કિંમત છે 3/4, બરાબર, અને 3/4ની કિંમત આપણને પૂછી છે, ટમેટાની કિંમત છે 8 રૂપિયા. તો 4 × 2 = 8 રૂપિયા, 4 × 2 = 8 રૂપિયા, 3 × 2 = 6 કિંમત, અને કોળાની કિંમત પૂછી છે આપણને 1 કિલોગ્રામ કોળાની કિંમત છે 4 રૂપિયા, જો અહીંયા આપી છે, બરાબર. તો હવે 6 રૂપિયા વધારે કે 4 રૂપિયા, તો 6 રૂપિયા વધારે થાય છે એટલે ટમેટાની કિંમત વધુ છે અને કોળાની ઓછી થશે. હવે છે પ્રશ્ન 7મો. તો પ્રશ્ન 7ની અંદર કીધું છે 1/2 કિગ્રા કોળાની કિંમત 3/4 કિગ્રા ટમેટાની કિંમત કરતાં કેટલી ઓછી થશે. તો પહેલાં અહીંયા આપણે લખી છે ટમેટાની કિંમત અને કોળાની કિંમત. કોળાની 4 રૂપિયા, ટમેટાની 3 રૂપિયા, બરાબર. હવે અહીંયા આપણે જોવાનું છે. તો જુઓ, પહેલાં કરશું આપણે કોળાની. તો કોળાની કિંમત કેટલી છે, 4 રૂપિયા. તો અહીંયા લખશું 4 રૂપિયા, અને આપણને કેટલા કીધા, 1/2. તો જુઓ, 2 × 2 = 4 અને 2 × 1 = 2 એટલે 2 જવાબ કોળાનો આવ્યો. હવે ત્યારબાદ આપણે કરશું ટમેટાનું. તો ટમેટાની કિંમત છે 8 રૂપિયા. 8 × 3/4 = 6. તો 4 × 2 = 8 એટલે 3 × 2 = 6 રૂપિયા. તો 3 × 2 = 6 રૂપિયા એ ટમેટાની કિંમત છે. હવે એમ પૂછ્યું છે કે ટમેટાની કિંમત કરતાં કોળાની કિંમત કેટલી ઓછી છે. તો ટમેટાની કિંમત કેટલી છે, 6 રૂપિયા, અને કોળાની, ટમેટાની કિંમત છે 6 રૂપિયા અને કોળાની કિંમત છે 4 રૂપિયા, બરાબર. તો આમાંથી આ બાદ કરના પણ જવાબ આવે, 6 માંથી 4 જાય 2 એટલે 2 રૂપિયા ઓછી થશે. હવે ત્યારબાદ છે પાના નંબર 29. તો પાના નંબર 29 છે એ બાળકો હવે આપણે
નેક્સ્ટ પીરિયડમાં કરશું. આજે આપણે પાના નંબર 25 સુધી કરીએ. હવે આજે બાળકોને થોડુંક હોમવર્ક આપી દઉં છું કે આજે જે કંઈ મેં હોમવર્ક તમને કરાયું છે સ્વાધ્યાય પોથીની અંદર, એ તમે બધા જ લોકો સ્વાધ્યાય પોથીમાં પૂરી નાખજો. અને એક ખાસ સૂચના, પ્રશ્ન 6ની અંદર થોડીક ભૂલ થઈ ગઈ છે, મેં ફરીને રિવિઝન કરાયો છે, એ તમે ધ્યાન રાખજો. સારું બાળકો, હું રજા લો અને જો કોઈ પ્રશ્ન હોય ન સમજાય તો મને ફરીને જાણ કરજો.